દાદરાનગર હવેલીમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું છે। લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ મહાસચિવ તુષાર બાઉસા સહિતના હોદ્દેદારો લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને ટેકો જાહેર કરીને તેમનો પક્ષ આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવશે તેમ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સરકારનો એક હિસ્સો છે। જે રીતે ભારત દેશની અંદર વિકાસ થઈ રહેલો છે એ બધાની સામે દેખાતું છે। તમે જાણો છો કે દાદરા એવમ નગર હવેલીની અંદર પણ એવા ઘણા વિકાસશીલ કાર્યો થયા છે, જેને જોઈને આમાં કોઈ મને મજબૂરી જેવી લાગતી નથી, બરાબર। અને મજબૂરીમાં કોઈ થયેલો ગઠબંધન લાંબુ ચાલતું નથી, બટ આ દિલથી જોડાયેલી વાત છે એટલે જ એમને ટેકો આપવામાં આવે છે। અને મહેશભાઈ ગાવિત, જેમ મેં તમને કીધું આગળ, એ મારા મિત્ર છે અને એમને જીતાડવા માટે લોક જનશક્તિ પાર્ટીના તમામ સૈનિક એમને જીતાડવા માટે પૂર્ણ રૂપથી આગળ આવશે। આ વિકાસ રાતોરાત થઈ ગયો કે અત્યારે તમને પ્રેમ ભાવ એમને દોસ્તી યાદ આવી? વિકાસ રાતોરાત થયો એવું તો નથી, છેલ્લા જમે ચાર વર્ષ પાંચ વર્ષથી દાદરા નગર હવેલીમાં જો તો અવિરત વિકાસ થઈ રહેલો છે। નહીં, સૌપ્રથમ તો હું લોજપાના પ્રદેશ અધ્યક્ષ અને મારા મિત્ર રાજનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે એક રાઈટ ટાઈમ પર એક રાઈટ ડિસિઝન લીધું છે। અને જે રીતે એમણે કીધું કે અમારો જે સંબંધ છે એ આજથી નથી, ઘણા વર્ષોથી છે। જ્યારે જ્યારે પ્રદેશની કોઈ સમસ્યા આવી હોય ત્યારે હું જિલ્લા પંચાયતમાં હતો ત્યારે પણ આવતા અને મારા સાથે ચર્ચા કરતા, અમે બંને જણા ચર્ચા કરીને કોઈને કોઈ એવો નિચોડ તેમાંથી કાઢતા જે પ્રદેશને હિતમાં હોય, પ્રદેશનું ભવિષ્ય સારું બને તેના માટે હોય। તો આજે જે પણ જોડાયા છે મને પૂરો વિશ્વાસ છે કે મારી જે તાકાત છે એ ડબલ થઈ છે। યહાં પર ઉપસ્થિત સભી મીડિયાગણ કો મેરા સાદર પ્રણામ। આજ કે ઇસ કાર્યક્રમ મેં મુખ્ય તોર પે મેરે સાથી ઓર મેરે ભાઈ શ્રી રાજનભાઈ સોલંકી કા મેં સબસે પહેલે બહોત બહોત સ્વાગત કરતા હું, ઉસકે પૂરી ટીમ કા બહોત બહોત સ્વાગત કરતા હું। બહોત હી સહી સમય પે और बहुत ही एक ऐसे समय पे उन्होंने जो निर्णय लिया है, जहां तक मेरा और उनका रिश्ते जो संबंध है उन्होंने बताया और मैं भी कुछ चीजें बताना चाहूंगा कि जहां जहां गरीबों की लड़ाई लड़ने की आवश्यकता थी वहां वहां उन्होंने हमेशा मुझे साथ दिया।